વિદ્યાર્થી મિત્રો, શ્રી કન્યા વિદ્યાલય રાજી દરવાનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 12 કોમર્સ વિષય અર્થશાસ્ત્ર ભાગ 2 માં ચેપ્ટર 4 લક્ષનો અભ્યાસ કરવાનો છે. લક્ષમાં આપણે વાસ્તવિક રેખા અને તેનો અંતરાલ, કે જેમાં વાસ્તવિક રેખા એટલે શું, અંતરાલ એટલે શું, વગેરે વિશે આપણે અભ્યાસ કરી લીધો છે. હવે આપણે જોવાનું છે એ નું ડેલ્ટા સામાન્ય. આજે જે નિશાન આપેલું છે, જે ચિહ્ન આપેલું છે, આપણે ડેલ્ટા વાળી a નો ડેલ્ટા સામાન્ય એને આપણે વ્યાખ્યા જોઈ લઈએ. જો a સભ્ય r, a વાસ્તવિક સંખ્યા r નો સભ્ય હોય, a બિલોંગ્સ ટુ r એટલે કે a વાસ્તવિક સંખ્યા r નો સભ્ય છે, અને ડેલ્ટા ગ્રેટર ધેન 0, ડેલ્ટા એ 0 કરતા મોટા છે, a સભ્ય r અને ડેલ્ટા ગ્રેટર ધેન 0 એટલે કે ડેલ્ટા 0 કરતા મોટી રકમ છે હોય તો a માઇનસ ડેલ્ટા, a પ્લસ ડેલ્ટા ને a નું સીધું a નું ડેલ્ટા સામાન્ય કહેવાય છે. જો a સભ્ય r હોય, a બિલોંગ્સ ટુ r, કેપિટલ r એક વાસ્તવિક સંખ્યાનો સભ્ય હોય, અને ડેલ્ટા ગ્રેટર ધેન 0 હોય, ડેલ્ટા ની કિંમત 0 કરતા મોટી હોય, તો a માઇનસ ડેલ્ટા, a પ્લસ ડેલ્ટા a નું ડેલ્ટા સામાન્ય કહેવામાં આવે છે. એને સંકેતમાં a નું ડેલ્ટા સામાન્ય જે છે એને સંકેતમાં n કૌંસમાં a ઓબ્લિક ડેલ્ટા આવી રીતે દર્શાવવું છે. n કૌંસમાં a ઓબ્લિક ડેલ્ટા આ એ ડેલ્ટા સામાન્યને સંકેતમાં દર્શાવવાની રીત છે. હવે આ છે સામાન્ય છે, એને માનાંક સ્વરૂપે અને અંતરાલ સ્વરૂપે દર્શાવવાનું હોય છે. માનાંક સ્વરૂપે, માનાંક સ્વરૂપે દર્શાવવા માટે n a ડેલ્ટા એને માનાંક સ્વરૂપમાં દર્શાવવા માટે આપણે આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે. માનાંકમાં x માઇનસ a માનાંક પૂરો, માનાંકમાં x માઇનસ a માનાંક પૂરો લેસ ધેન ડેલ્ટા, આપણને કીધું હશે, રકમ આપી હશે, સામીપ્ય આપ્યું હશે, અને આપણે માનાંક સ્વરૂપે દર્શાવો એવી સૂચના આપેલી હશે. એક વાક્યમાં પૂછાય છે, ટૂંકા પ્રશ્નની અંદર પૂછાય છે, તો આપણને સૂચના આપેલી હશે કે જે સામીપ્ય આપેલું છે 4.0.4 સામીપ્ય એ સૂચના આપેલી હશે, તો એને માનાંક સ્વરૂપે દર્શાવો. તો આપણે આ સૂત્રનો ઉપયોગ કરીશું. માનાંક સ્વરૂપે દર્શાવો શબ્દ આવે કે આપણે આ સૂત્રનો ઉપયોગ કરીશું. માનાંકમાં x માઇનસ a માનાંક પૂરો ડેલ્ટા લેસ ધેન ડેલ્ટા. એવી જ રીતે સામીપ્યને અંતરાલ સ્વરૂપે દર્શાવવાનું કીધું હોય. બીજું સ્વરૂપ છે અંતરાલ સ્વરૂપ. જો સામીપ્યને અંતરાલ સ્વરૂપે દર્શાવવાનું કીધું હોય તો એનું સૂત્ર છે કૌંસમાં a માઇનસ ડેલ્ટા અલ્પવિરામ a પ્લસ ડેલ્ટા, a માઇનસ ડેલ્ટા અને a પ્લસ ડેલ્ટા. તો આપણે વ્યાખ્યા અને આ જે સ્વરૂપોના સૂત્ર છે એના આધારે સ્પર્ધે 4.1 દાખલા જોવાના છે. સૂત્ર લખીશું, સૂત્રની અંદર એની કિંમત અને ડેલ્ટાની કિંમત આપણે દર્શાવીશું.
प्लस डेल्टा बनने की मतलब छाती पासे ए की कीमत छे 4 4 माइनस डेल्टा की कीमत छे 0.4 अल्पविराम 4 प्लस 0.4 तो એના માઈનસ ને પ્લસ કરીને કે 4 માંથી 0.4 બાદ કરીએ તો 3.6 અને 4 માં 0.4 પ્લસ કરીએ તો 4.4 આ જે ગણતરી કરી એને આપણે અંતરાલ સૂત્ર દર્શાવી કહેવાય આપણે જે સામીપ્ય આપેલું છે એ સામીપ્યને આપણે માનાંક સ્વરૂપે અને અંતરાલ સ્વરૂપે દર્શાવ્યું છે એમાં માનાંક સ્વરૂપે આપણે માનાંક સ્વરૂપનું સૂત્ર લખ્યું અંતરાલ સ્વરૂપમાં અંતરાલ સ્વરૂપનું સૂત્ર લખ્યું અને અંતરાલ સ્વરૂપે જે સૂત્ર આપેલું છે એમાં માઈનસ અને પ્લસ આપણે કરી શકીએ છીએ તો સરવાળા નક્કી કરીને આપણે 4 માંથી 0.4 બાદ કર્યા તો 3.6 અને 4 માં 0.4 પ્લસ કર્યા તો 4.4 એ બધી જઈ લાગે જોઈએ चौथा लाकड़ी रकम चाहिए माइनस एक को 0.001 सामित्य चौथा दाखलो माइनस एक को 0.001 सामित्य ए की कीमत मेंटी लेंगे माइनस एक डेल्टा की कीमत
સ્વરૂપે દર્શાવીએ. માનક સ્વરૂપમાં માનકમાં x માઇનસ a લેસ ધેન ડેલ્ટા, માનકમાં x માઇનસ a ની કિંમત આપણને માઇનસ 1 આપેલી છે તો કૌંસમાં લખીશું માઇનસ 1 અને ડેલ્ટા ની કિંમત છે 0.001. માનકમાં x માઇનસ માઇનસ પ્લસ થશે એટલે પ્લસ 1 લખીશું. માનક પૂરો લેસ ધેન ડેલ્ટા ની કિંમત છે 0.001. તો જ્યારે માઇનસ આપેલો હશે ત્યારે એની દિશા બદલાઈ જશે. એને ધ્યાનમાં રાખવાનું છે. અંતરાલ a માઇનસ ડેલ્ટા, a પ્લસ ડેલ્ટા, a ની કિંમત છે માઇનસ 1 અને ડેલ્ટા ની કિંમત છે માઇનસ 0.01. a ની કિંમત છે માઇનસ 1 પ્લસ ડેલ્ટા ની કિંમત છે 0.001. હવે આપણે સરવાળા બાદબાકી કરીએ. માઇનસ માઇનસ પ્લસ થશે, મોટી સંખ્યા માઇનસ છે એટલે માઇનસ નું નિશાન રહેશે. માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, મોટી સંખ્યા માઇનસ છે એટલે માઇનસ નું નિશાન રહેશે 1.001. અને માઇનસ પ્લસ માઇનસ થશે, અહીંયા માઇનસ 1 છે અને પ્લસ 0.001 છે. માઇનસ પ્લસ માઇનસ થશે, 1 માંથી 0.001 બાદ કરીએ તો જવાબ આવશે 0.999. હવે 0.999માં 1 નું નિશાન માઇનસ છે, મોટી સંખ્યા માઇનસ છે એટલે આ જવાબ માઇનસ આવશે. અહીંયા નિશાનમાં ખૂબ ધ્યાન રાખવાનું છે. કેલ્ક્યુલેટર પર કેવી રીતે ગણતરી કરવાની છે માઇનસ પ્લસની આપણે શીખી ગયા છે. માઇનસ 1 માઇનસ 0.01 હશે તો જવાબ આવશે માઇનસ 1.001. અને માઇનસ 1 પ્લસ 0.001 કરીશું તો જવાબ આવશે માઇનસ 0.900. આપેલા સામે માનાંકન અંતરાલ સ્વરૂપે દર્શાવી દીધા છે. હવે બીજો દાખલો જોઈએ. નીચેના અંતરાલ અને સામીપ્ય સ્વરૂપમાં દર્શાવો. નીચેનાને અંતરાલ અને સામીપ્ય સ્વરૂપમાં દર્શાવવાના છે. આપણે જે એક માનાંક સ્વરૂપ આપેલું છે એ માનાંક સ્વરૂપ આપણે લખી લઈએ. પહેલા તો x માનાંક x માઇનસ 2 લેસ ધેન 0.01, માનાંક x માઇનસ 2 લેસ ધેન 0.01 0.001 માનાંક x માઇનસ 2 લેસ ધેન 0.01. હવે આપેલી જે સામીપ્યની રકમ છે માનાંક સ્વરૂપમાં આપેલી છે. જે રકમ આપેલી છે એ કયા સ્વરૂપમાં આપેલી છે? માનાંક સ્વરૂપમાં આપેલી છે. અને હવે એને આપણે અંતરાલ સ્વરૂપમાં અને સામીપ્ય સ્વરૂપમાં દર્શાવવાની છે. અંતરાલ સ્વરૂપમાં કેવી રીતે દર્શાવવાનું છે આપણે શીખી ગયા છે. તો આપેલી રકમ માટે પહેલા a મેળવી લઈએ. તો માનાંકમાં x માઇનસ 1 એટલે પહેલા જે કિંમત છે a ની કિંમત છે, a ની કિંમત કેટલી છે? 2. ડેલ્ટા ની કિંમત લેસ ધેન ની પાછળ છે. ડેલ્ટા ની કિંમત છે 0.01. આપણે a ની કિંમત 2 મેળવી લીધી અને ડેલ્ટા ની કિંમત 0.01 મેળવી લીધી. એને આપણે અંતરાલ સ્વરૂપે દર્શાવી લઈએ. અંતરાલ સ્વરૂપે દર્શાવવા માટે સૂત્ર લખીએ a માઇનસ ડેલ્ટા, a પ્લસ ડેલ્ટા. a ની કિંમત છે 2, માઇનસ ડેલ્ટા ની કિંમત છે 0.01. a ની કિંમત છે 2 પ્લસ 0.01. બાદબાકી કરી લઈશું. 2 માઇનસ 0.01, 2 માંથી 0.01 બાદ કરીએ તો જવાબ આવશે 1.99. જવાબ આવશે 1.99. અને 2 માં 0.01 પ્લસ કરીએ તો જવાબ આવશે 2.01. આપણે અંતરાલ સ્વરૂપે દર્શાવી દીધું છે. હવે આ દાખલાની અંદર આપણે 9 શું શીખવાનું છે? તો દાખલાની અંદર 9 છે સામીપ્ય સ્વરૂપે દર્શાવો. સામીપ્ય સ્વરૂપે દર્શાવો. આપણે માનાંક સ્વરૂપ અને અંતરાલ સ્વરૂપ શીખી ગયા છે. હવે આપણે સામીપ્ય સ્વરૂપે દર્શાવવા માટે સૂત્ર લખીશું. સામીપ્ય સ્વરૂપ દર્શાવવા માટેનું સૂત્ર છે n કૌંસમાં a ડેલ્ટા, n કૌંસમાં a ડેલ્ટા. આપણે સામીપ્ય સ્વરૂપમાં દર્શાવી દઈએ. n ની કિંમત આપણે n જ લખીશું. a ની કિંમત આપણે શોધી છે 2 અને ડેલ્ટા ની કિંમત છે 0.
સામીપ્ય દર્શાવવાના છે.